बनासकांठा जिल्लामां जीवलेण कोरोना वायरसनी सामे धानेरा तालुकाना मामलतदार भगवानभाई खराड़ी जंग हार्या छे अने धानेरानी आस्था आईसीयू हॉस्पिटलमां सांजे छेल्ला श्वास लीधा हता। बनासकांठा जिल्लाना धानेरा तालुकामां गत 1 ऑगस्ट 2017 रोज फरज उपर भगवानभाई हाजर थया हता। वर्ष 2017 पूर होनारतनी कामगीरीथी फरजनी शरूआत करनार भगवानभाई खराड़ीए गत वर्षे कोरोना वायरस दरमियान पण सेवाओ आपी हती। बस एज रीते आ वर्षे कोरोना पॉजिटिव केस वधता गत 19 एप्रिलना रोज धानेरा वेपारी आगेवानो साथे बैठक योजी लॉकडाउनने लई चर्चा करवामां आवी हती अने 6 दिवस सुधी धानेराने स्वयंभू बंद राखवा माटे भगवानभाई खराड़ीनी अध्यक्षस्थाने निर्णय लेवायो हतो। लॉकडाउन होवा छतां पण धानेरा मामલતદાર ભગવાનભાઈ ખરાડીએ ધાનેરા તાલુકાની પ્રજાના આરોગ્યની ચિંતા કરી ધાનેરા શહેરની મુલાકાત લીધી હતી। કાયદો અને વ્યવસ્થા સાથે તાલુકાની જનતાની હંમેશા ચિંતા કરતા ભગવાનભાઈ ખરાડી ગત 24 એપ્રિલ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બન્યા હતા। શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેઓએ ધાનેરાની ખાનગી હોસ્પિટલ તેમજ કોવિડ સેન્ટરમાં સારવાર લીધી હતી। જોકે હાલત સુધરવાની જગ્યાએ બગડતા તેઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા। સતત 7 દિવસની સારવાર બાદ પણ ગત સાંજે ધાનેરાની આસ્થા આઈસીયુ વિભાગમાં સાંજે 6 મિનિટ અને 57 સેકન્ડે તેઓ સૌની વચ્ચેથી ચાલ્યા ગયા હતા। ધાનેરા તાલુકાના મામલતદારના નિધનના સમાચારને લઈ ધાનેરા તાલુકાનું વહીવટી તંત્ર પણ આવી પહોંચ્યું હતું। હૃદયના ભાવ સાથે સૌએ ધાનેરા તાલુકામાં સેવા આપનાર મામલતદારને વિદાય આપી હતી। પરિવારના સભ્યો તેમને તેમના મૂળ વતન મોજાળિયા ગામ ખાતે અંતિમ વિધિ માટે લઈ ગયા હતા। ભગવાનભાઈ ખરાડી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના મોજાળિયા ગામના વતની હતા। તેઓ ધાનેરા તાલુકામાં છેલ્લા 3.5 વર્ષથી મામલતદારની ફરજ ઉપર હતા। 55 વર્ષની ઉંમરે કોરોના વાયરસનો ભોગ બનતા ભગવાનભાઈ ખરાડીનું નિધન થયું છે। જોકે આ અંગે ધાનેરા સંવાદદાતાએ આસ્થા આઈસીયુ વિભાગના તબીબ સાથે મુલાકાત લઈ ભગવાનભાઈ ખરાડીની થયેલ સારવારને લઈ માહિતી મેળવી હતી। હાલના કટોકટીના સમય પ્રમાણે ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડીને સારવાર માટે 4 જેટલા હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું। ભગવાનદાસ ખરાડી સાહેબ મામલતદાર ધાનેરા, તે સૌ એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એટલે તેઓ રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા। ત્યારબાદ તેઓ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ થયા હતા અને ત્યારબાદ તેઓ છેવટે આયુષ હોસ્પિટલમાં શિફ્ટ થયા હતા। ત્યાં તેમને ખેંચ આવતા અમને ત્યાં કોલ આવેલો હતો, અમે હું ડૉક્ટર અમિત નાયક અને તારક મોદી ત્યાં તેમને જોવા ગયા હતા। ત્યાં તેમને વેન્ટિલેટર પર મૂકી અને વેન્ટિલેટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓ આસ્થા હોસ્પિટલમાં અહીંયા એમને વેન્ટિલેટર પર લાવવામાં આવ્યા હતા। અહીંયા વેન્ટિલેટર પર એમને 2 દિવસ રાખ્યા પછી એમનું દુઃખદ અવસાન થયું હતું। તેમનું મરવાનું કારણ કોરોનાના લીધે એમના ફેફસા ઘણા ખરાબ થઈ ચૂક્યા હતા, એના લીધે એમનું મૃત્યુ થયેલું જણાય છે। ધાનેરા રામચંદ સ્વરાજ હોસ્પિટલ ખાતે ચાલતા કોવિડ સેન્ટર ઉપર તબીબો તેમજ આરોગ્ય કર્મી દ્વારા ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। હાથમાં મીણબત્તી સાથે તેમની આત્માને પ્રભુ શાંતિ અર્પણ કરે અને પરિવારને દુઃખ સહન કરવા માટે હિંમત આપે તે માટે પ્રભુને પ્રાર્થના કરાઈ હતી।